હું એમ ડી પટેલ ગામ જસાપર ખેડૂત છું અમે તારીખ છવ્વીસ પાંચ બે હજાર બાવીસના રોજ ધ્રાંગધ્રા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકામાંથી નીકળતી નર્મદાની ત્રણેય બ્રાન્ચમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતોની માગણી છે તે રજૂઆત કરેલ પણ આજ સુધી પાણી છોડવામાં આવેલ નથી તો જે કે પટેલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તારીખ છ સુધીમાં પાણી જો છોડવામાં નહીં આવે તો સાત તારીખે જળ સમાધિ લઈ લઈશ તો હું પણ એવી જાહેરાત કરું છું કે જો છ તારીખ સુધીમાં પાણી છોડવામાં નહીં આવે તો સાત તારીખે જે કે પટેલ કોઈ પણ સ્થળ પસંદ કરીને જળ સમાધિનો કાર્યક્રમ રાખે તેમાં હું પણ જળ સમાધિ લેવા તૈયાર છું અને હું પણ જળ સમાધિ લઈ લઈશ કારણ કે ખેડૂતને જળ એ જીવન છે જળ સિવાય અમારે કોઈ આવક નથી પાણી સિવાય કોઈ ધંધા નથી તો પાણી સિવાય જીવું નકામું છે માટે હું પણ જળ સમાધિ લેવા તૈયાર છું જે કે પટેલની સાથે જે તે જગ્યા નક્કી કરે તે અમને મંજૂર છે અને હું એટલું જણાવવા માગું છું સરકારશ્રીને કે આપના કાર્યક્રમો મોદી સાહેબના પાટીલ સાહેબના કે અમિત શાહના કોઈપણના કાર્યક્રમ બે બે મહિના અગાઉના હોય તો સ્થળ સ્થળ પસંદગી પછી ટાઈમ તારીખ બધું ફિક્સ થઈ જાય અને ટોપ ટેન કાર્યક્રમ તમે બ કરો છો એમ આયોજન કરી નાખો છો તો ખેડૂતના માટે કેમ એમ નથી કરતા ખેડૂતને પણ એવું કરો ને કે કઈ તારીખે પાણી છોડો ને ધારો કે પંદર મે એ પાણી છોડવામાં આવશે જો બીજી ઓગસ્ટ સુધીમાં જો વરસાદ ન થાય તો પાણી બંધ કરી દેવામાં આવશે એવી જાહેરાત કરો તોય પણ અમને મંજૂર છે કંઈ વાંધો નહીં વરસાદ ન થાય તો બંધ કરી દેજો પણ અગાઉ જો તમે જાહેરાત કરીને પાણી છોડો તો અમારો ઘણો ખરો બિયારણનો બધી રીતનો ખર્ચો બચી જાય તો તમને એટલી જાહેરાત કરવી છે કે જલ્દીમાં જલ્દી છ તારીખ પહેલાં પાણી છોડો અને તારીખ પણ જાહેરાત કરો કે આ તારીખે અમે પાણી છોડશું એવું આયોજન કરો એવું ધ્યાનમાં લેવા વિનંતી